આમ આદમી પાર્ટી પાટણ દ્વારા વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો. આમ આદમી પાર્ટી દ્વારા પાટણ ખાતે વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો. દિલ્હી વિધાનસભાની ચૂંટણીની જીત લઈ દિલ્હી ખાતે કેજરીવાલ સરકારનો વિજય નિશ્ચિત તેવા નારાઓ કરી હલ્લાશો સાથે ગાંધીજીની પ્રતિમાને માલ્યાર્પણ કરી એકબીજાને પેડા ખવડાવી વિજય ઉત્સવ મનાવ્યો હતો. પાર્ટીના કાર્યકરો સાથે માર્કેટયાર્ડ પાસે ગાંધીજીની પ્રતિમાની સચ્ચાઈની જીત જેવા નારાઓ કરી ઉજવણી ઢોલ નગારા સાથે વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો, જેમાં પાર્ટીના કાર્યકર્તા તરીકે લલિત વાઘેલા, પ્રભારી પાટણ પ્રશાંત ચૌધરી, પ્રમુખ પાટણ તાલુકા નવીનભાઈ પટેલ, ઉપપ્રમુખ પાટણ મોહમ્મદ થાબા, ઉપપ્રમુખ ધવલકુમાર ઠક્કર, શહેર પ્રમુખ આમ આદમી પાર્ટી પાટણ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કમલેશ પટેલનો રિપોર્ટ, પાટણ. જે રીતે દિલ્હીમાં સરકારના કામો કરી રહી છે એ રીતે અમે ગુજરાતમાં પણ વિધાનસભાની તૈયારીઓ પૂર્ણપણે શરૂ કરી દીધી છે. એ પ્રમાણે દિલ્હીમાં કામો થઈ ગયા છે એ પ્રમાણે ગુજરાતમાં પણ કામો કરી એ ગુજરાતની જનતાને લાભ અપાયું. અત્યારે જે પ્રમાણે ભાજપની સરકારે વાયદાઓ કર્યા છે તે પ્રમાણે કામ થઈ નથી રહ્યા, એ બધા વાયદાઓ પડી રહ્યા છે. આમ આદમી પાર્ટી સત્તામાં ફરી આવશે અહીંયા અને લોકોના કામ કરશે. નવીનભાઈ પટેલ, પ્રમુખ પાટણ જિલ્લા, આમ આદમી પાર્ટી.